દિવાળીના તહેવાર નિમિત્તે સુરતમાંથી મોટી સંખ્યામાં લોકો માદરે વતન જતા હોય છે। ખાનગી બસોમાં બમણા ભાડા ઉગ્રહમાં આવતા હોવાથી રાષ્ટ્રવાદી જનચેતના પાર્ટીએ કલેક્ટર હસ્તક મુખ્યમંત્રીને રજૂઆત કરી છે। રાષ્ટ્રવાદી જનચેતના પાર્ટીએ મુખ્યમંત્રીને લખેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે પેટીયું રડવા માટે દૂર દૂરના સૌરાષ્ટ્રના ગામડાઓમાં વિવિધ રાજ્યોમાંથી સુરત ખાતે આવતા રત્નકલાકારોએ મજદૂરો દિવાળી વેક્સિનના માદરે વતન પરત ફરતા હોય છે। ખૂબ બહોળા પ્રમાણમાં મુસાફરો પ્રવાસ કરવાના હોય તેનો લાભ લઈને ખાનગી લક્ઝરી બસ માલિકો નક્કી ટિકિટ ભાડાના 5-10 ગણા ભાવે ભાડા ઉઘરાવીને ખુલ્લી લૂંટ ચલાવતા અચકાતા નથી। આ ખુલ્લી લૂંટ બંધ કરાવવા રજૂઆત કરાઈ। દિવ્યેશ ચાવડા, રાષ્ટ્રવાદી જનચેતના પાર્ટી। હાલ દિવાળીના સમયમાં સુરતથી સૌરાષ્ટ્રમાં, ઉત્તર ગુજરાતમાં અને મહારાષ્ટ્રમાં જતી ખાનગી લક્ઝરી બસો દ્વારા બેફામ ભાડું ઉઘરાવવાનું શરૂ થઈ ગયું છે, ત્યારે રાષ્ટ્રવાદી જનચેતના પાર્ટી દ્વારા માનનીય કલેક્ટર શ્રી સુરત મારફતે માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવામાં આવી છે કે આ બેફામ ભાડા ઉપર તાત્કાલિક અંકુશ લાવવામાં આવે છે। લોકો, ખાસ કરીને જે મજૂર વર્ગ છે, કારીગર વર્ગ છે, એ કારીગર વર્ગ પોતાના વતનમાં દિવાળીના સમયમાં વેકેશનમાં રજાઓ ગાળવા માટે જતો હોય ત્યારે આવા ખાનગી લક્ઝરી બસો દ્વારા જે બેફામ લૂંટ ચલાવાઈ રહી છે, આ લૂંટ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે। સાથે સાથે આવી લક્ઝરીઓ આ સમયમાં બધા જ નીતિ નિયમોને નેવે મૂકી અને બેફામ પણે દિવસમાં 2-3 ટ્રીપો મારતા હોય છે અને જાનવરની જેમ લોકોને બસોમાં ભરીને જ્યારે લઈ જતા હોય છે ત્યારે એ લોકોનું જીવનની એમની રક્ષા પણ ખૂબ જરૂરી છે, ત્યારે એમની પણ ચિંતા કરીને મુખ્યમંત્રીશ્રીએ તાત્કાલિક આ વિષયમાં ગંભીરતા લઈ અને યોગ્ય નિર્ણય કરવો જોઈએ અને ભાડાની જે રકમ છે એની પર પણ અંકુશ લાવવો જોઈએ એવી રાષ્ટ્રવાદી જનચેતના પાર્ટીની માંગણી છે।